મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજ કણ સુધી મૃત્યુના મૃગજળની માયા વિસ્તરી રજ કણ સુધી સેંકડો જન્મની છાયા સેંકડો જન્મની છાયા જિંદગીના રણ સુધી. નમસ્કાર મિત્રો. મિત્રો, જાણો છો આ પંક્તિ કયા કવિની છે? આ પંક્તિ હતી ગુજરાતના સુપ્રસિદ્ધ ગઝલકાર અને ખૂબ ઊંચા ગજાના કવિ એટલે આદિલ મંસૂરી સાહેબની. મિત્રો, આદિલ મંસૂરી સાહેબની ગઝલ ખૂબ હૃદયને સ્પર્શી જતી હોય છે. મંસૂરી સાહેબ દ્વારા ઘણી બધી ગઝલો લખવામાં આવેલી છે. એમાં એક ગઝલ છે, સુપ્રસિદ્ધ થયેલી ગઝલ, એટલે ક્યાં કહું છું કે મદીરા વધારી આપો, ક્યાં કહું છું કે મદીરા વધારી આપો, જિંદગી ભર જે રહે એવી ખુમારી આપો. મિત્રો, આજે આ ગઝલ હું આપની સમક્ષ પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું. આશા છે કે આપને પસંદ આવશે. જો આપને પસંદ આવે તો મિત્રો વધાવજો, વધુ સમય નહીં લઉં, ચાલો શરૂ કરીએ. ક્યાં કહું છું કે મદીરા વધારી આપો, ક્યાં કહું છું કે મદીરા વધારી આપો, જિંદગી ભર જે રહે એવી ખુમારી આપો, જિંદગી ભર જે રહે એવી ખુમારી આપો. ફૂલની જેમ અમે સાચવી રાખ્યું છે હૃદય, ફૂલની જેમ અમે સાચવી રાખ્યું છે હૃદય, દર્દ આપો તો જરા વિચારીને આપો, દર્દ આપો તો જરા વિચારીને આપો. ચાંદની જેમના પાલવનું શરણ શોધે છે, ચાંદની જેમના પાલવનું શરણ શોધે છે, એ કહે છે મને ચાંદ ઉતારી આપો, એ કહે છે મને ચાંદ ઉતારી આપો. ચાંદ મહેમાન બની આવ્યો છે આજે ઓ પ્રભુ, ચાંદ આજે મહેમાન બની આવ્યો છે ઓ પ્રભુ, આજ તો રાતની સીમાઓ વધારી આપો, આજ તો રાતની સીમાઓ વધારી આપો. ખ્વાબો માય કદી આદિલને દઈને દર્શન, ખ્વાબો માય કદી આદિલને દઈને દર્શન. આદિલ મંસૂરી સાહેબની છે, એટલે છેલ્લી બે લાઈન કે ખ્વાબો માય કદી આદિલને દઈને દર્શન, એની ગઝલના શેર મઠારી આપો, એની ગઝલના શેર મઠારી આપો. ક્યાં કહું છું કે મદીરાજ વધારી આપો, જિંદગી ભર જે રહે એવી ખુમારી આપો. મિત્રો, આ હતી આદિલ મંસૂરી સાહેબની ગઝલ. આશા છે કે આપને પસંદ આવી હશે. ધન્યવાદ.